लेक्चर 5 जेडब्ल्यू माटे नो दिख रहा हूँ अनियत संकलन एनो एग्जांपल आपने अबे 13 पहुंचा ची जो इंटीग्रेशन ई रेस्ट टू 3x इनटू कॉस 4x dx बराबर खाली जगह प्लस सी वे मां जवाब जुओ केवा केवा ही पाजे e raised to 3x upon 25 c cos 4x minus 4 sin 3x બીજો જવાબ એવો જ છે e raised to 3x upon 5 3 cos 4x minus 4 sin 4x e raised to 3x upon 5 3 cos 4x माइनस ए प्लस छ 4 sin 3x ने डी विकल्प e रेस टू 3x आई cos 4x माइनस 10 इनवर्स 4 बाय 2 એકદમ સરળ છે દીકરાઓ પણ હવે તમારે આમાં ખાસ સમજવું પડે એમ છે જુઓ એક સૂત્ર તમારે શીખવું પડે એમ છે આમ તો બે સૂત્ર છે આપણે બે બે સૂત્ર તમને સમજાવી દે તમને યાદ હોવા જોઈએ e રેસ ટુ એ એક્સ સાઇન bx plus k dx જા સૂત્ર તમારે યાદ રાખવાનું છે ઇન્ટિગ્રેશન e raised to ax sin bx plus k dx તો આના બે જવાબ છે e raised to ax upon a square plus b square a sin bx plus k sin છે ને એટલે અહીંયા માઇનસ થાય માઇનસ બી કોસ બી એક્સ પ્લસ કે આવું જ છે ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એ એક્સ કોસ બી એક્સ પ્લસ કે ડી એક્સ જે આપણે ચર્ચા કરી એચ આની જેમ જ એનો જવાબ પણ આવો જ થાય ઈ રેસ ટુ એ એક્સ upon a square plus b square અહીંયા sin હતું તો અહીંયા sin પહેલા આવે તો cos હતું તો cos પહેલા આવે a cos bx plus k પણ અહીંયા plus આવે કારણ કે sin હોય ને તો દીકરા અહીંયા minus નિશાની આવશે તો cos હોય તો અહીંયા plus નિશાની આવશે એ આપણને ખબર હોવી જોઈએ પ્લસ બી સાઇન બી એક્સ પ્લસ કે હા આ સૂત્ર હવે તમે જુઓ જો આ સૂત્ર પ્રમાણે આપણે ચાલીએ તો આવો જવાબ છે કે નહીં આની સાથે સરખાવો એટલે એ બરાબર જો આની સાથે સરખાવો એટલે એ બરાબર 3 મળે બી બરાબર 4 મળે અને કે બરાબર 0 મળે આ પ્રમાણે અહીંયા ચાલીએ દીકરાઓ અહીંયા તો અહીંયા 4 3 મૂકવાના અહીંયા 25 થશે એટલે e રેસ ટુ 3x છેદમાં 25 જુઓ જે એવું છે તો કે આ છે ઓ સાહેબ અહીંયા છે એટલે એ પહેલા વિચારી લઈએ હવે અહીંયા a એટલે કોણ
ओके ए એટલે 3 cos 4x, b એટલે કોણ, તો કે 4 cos 4x. એટલે આવો જવાબ છે? તો કે ના સર, અહીંયા તો કઈક જવાબ જુદો છે. એટલે આ વિકલ્પ આમાં લાગુ પડતો નથી, એટલે કે આ સૂત્ર આપણે અહીંયા લાગુ પાડી શકીએ એમ નથી. તો જો આ સૂત્ર પ્રમાણે વિકલ્પ આપેલા નથી તો તમે મૂંઝવણમાં દીકરાઓ, જરાય મૂંઝવણમાં. એડી તો એનું બીજું સૂત્ર છે. હા, બીજું સૂત્ર યાદ રાખો, એ બીજો કઈ છે જ નહીં. અહીંયા એ અને બી ના સ્થાને છે ને, ટૂંકમાં આને આર વડે ભાગીએ, આને આર વડે ભાગીએ, અને ટેન થીટા બરાબર બી અપોન એ આ સ્વરૂપ લીધું, એટલે આર બરાબર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થાય. રેડી? ટૂંકમાં સાદું રૂપ આપીને એક સરળ સ્વરૂપ ગોઈતું. જો અહીંયા આર, તો પછી અહીંયા આર વડે ગુણ્યા હોય હો, પછી આર ની વેલ્યુ આ કિંમત મૂકી હોય, એ પાછા આની સાથે ઉડી જાય, એટલે છેદમાં વર્ગમૂળ રહે. ક્યાં રહીએ? છેદમાં. હાલો હવે બીજું સૂત્ર આપણે લઈ લઈએ, સરળ છે, યાદ રાખવાનું છે દીકરાઓ, અઘરું છે જ નહીં. આનું બીજું સૂત્ર, અને એ જે બીજું સૂત્ર અત્યારે શીખી રહ્યા છીએ એ રીતે જવાબ આવશે. અહીંયા કરવાનું છે શું? અથવા કરીને. હો ભાઈ, આનું બીજું સૂત્ર છે ઈ રેસ ટુ એ એક્સ. હવે અહીંયા વર્ગમૂળ થશે, કારણ કે ઓલા આર લીધા હતા ને એની સાથે છેદ ઉડી જાય, અને આટલાની જગ્યાએ કિંમત મૂકીએ ને, એટલે ટેન સાથેનું સાદું રૂપ આપીએ, એટલે એ પ્રકારનું સૂત્ર તૈયાર થાય. જુઓ, એ કરાવી દઉં છું. ઇન્ટુ કોસ એક્સ પ્લસ કે, સોરી અહીંયા સાઈન થશે, કારણ કે આ સાઈન ના સૂત્ર ની કિંમત આપી રહ્યા છે. સાઈન dx plus k minus alpha plus c, જ્યાં alpha બરાબર tan inverse b upon a, તથા alpha belongs to 0 થી 2 pi. આવી રીતે ચાલ, એવો દીકરાઓ એવું જ અહીંયા e raise to ax upon root a square plus b square into cos dx plus k minus alpha plus c, જ્યાં alpha બરાબર ઉપરની જેમ જ આ tan inverse b upon a, અને alpha belongs to 0 થી 2 પાઈ. ચાલો દીકરાઓ, આ સ્ક્રીનશોટ લઈ લ્યો, અને આપણે હવે આ સૂત્ર મુજબ દાખલો ગણશું, અને આપણો વિકલ્પ ક્યાં છે. આટલું બધું સમજાયું છે દીકરાઓ? ખ્યાલ આવ્યો? દાખલો પ્રમાણમાં નાનો છે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, ને બહુ જરૂરી છે. ઇન્ટીગ્રેશન e રેસ ટુ 3x ઇન્ટુ કોસ 4x dx. હવે આ જે સૂત્ર છે, ઇન્ટીગ્રેશન e રેસ ટુ x કોસ bx પ્લસ k dx બરાબર e રેસ ટુ ax. જો આમાં રૂટ આવે છે, અને પેલું જે સૂત્ર હતું એમાં રૂટ નથી આવતું, ઇન્ટુ કોસ dx પ્લસ k માઇનસ આલ્ફા પ્લસ સી. હવે સીધે સીધું, તેથી માગેલ સંકલન શું થશે?
ए बराबर कौन छे दीकराओ, ए बराबर त्रण छे, बी बराबर चार छे, जो आने ए कहेवाय थाय ने। हा के हो अत्यार सुधी छे खबर नहोती के पछी आ छे ने चार की अहींया छे बी अन के 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 नथी दीकराओ। काल सवारे रकम मां एम के चार एक्स वत्ता बी पांच આવી રીતે રકમ આપે તો તમારે આને કે કહેવાનું કે, હવે સમજાય છે કે હા હવે બરાબર છે। પાનો સીધો જવાબ e રેસ ટુ ax એટલે 3x વેર રૂટ a વર્ગ વત્તા b વર્ગ એટલે કે 3 નો વર્ગ चार नो वर्ग इनटू कोस बी एक्स एटले फोर एक्स माइनस अल्फा, अल्फा एटले टेन इनवर्स बी अपोन ए, बी बी एटले चार, ए एटले त्रण प्लस सी। आपणो जवाब छे हवे आनो आनु मूल्य केटलू थशे दीकराओ, ओके पांच लखी नाखो, पांच डायरेक्ट न्या अलग कर दो। मन के सर अलग लगती नहीं हारू लगे, हलो मैं कीधु अलग लग दो बस। ई रेस टू थ्री एक्स फाइव कोस फोर एक्स माइनस टेन इनवर्स फोर बाई थ्री प्लस सी, बोलो पड़ी गयो जवाब? तो के हा। તેરમો દાખલો આપણે પૂરો કર્યો દીકરો, હવે ચૌદમો દાખલો સરળ છે હો। જો આમાં સમજવાનું છે એફ એક્સ બરાબર ઇન્ટીગ્રેશન ટુ રેસ ટુ એક્સ वन प्लस तीनी चार अने जी ए एफ नु प्रतिविधेय तो जी डेस जीरो रूट सत्तर डी छे वन अपोन रूट सेवंटी। आ दाखलो तमारे खूब काळजी थी समझवानो छे, अघरो नथी दीकरो, हा अघरो नथी हो। શું કીધું ખબર એને? જી એ એફ નું પ્રતિવિધેય છે, જી એ એફ નું પ્રતિવિધેય હોય ને દીકરાઓ તો થિયરી પ્રમાણે જુઓ, તેથી જીઓ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ થાય કારણ પ્રતિવિધેય છે। હા જો આવી રીતે એફ ઇન્વર્સ ઓ એફ એક્સ ટૂંકમાં એ તદેવ વિધેય મળે અને એફ ઓ એફ ઇનવર્સ એક્સ આપણા તદેવ વિધેય મળે। અહીંયા હવે બંને બાજુ વિકલન લઈ લ્યો, જી ઓફ એફ એક્સ એ પેલા એક સ્ટેપ લખ દો એટલે ખબર પડે, હવે બંને બાજુ વિકલન चेन रूल थशे दीकराओ। पहला तो आटला ने आपणे ढाकी ढूंबी राखवाना, जी नु विकलन शुं थाय जी डेश अने ढाकेलु, पछी तो के ढाकेलु होय एनु नवेश, जो चेन रूल ईज तमारे समझवू पड़े एम छे दीकरा, चेन रूल। तो अहींया आपणे शुं लखशुं,
जी डेश एफ एक्स इंटू एफ डेश एक्स बराबर एक पड़ो तो वरी पाछ जी डेश एफ ऑफ एक्स बराबर वन अपॉन एफ डेश एक्स। हवे आई थी तमारे खास काळजी पूर्वक समझवानो छे दीकरा वा अपने जोईए छे शु दीकरा अपने जोईए छे जी डेश जीरो आ मेळवानो छे तो आनो मीनिंग शु थयो के एफ एक्स बराबर जीरो जो जी डेश बराबर जीरो एनो मीनिंग शु थयो समझो समझो आव हेलू छे दीकरा એવું છે સાવ સેલું આપણે જોઈએ છે જી ડેશ જીરો તો અહીંયા જી ડેશ છે જ એનો મીનિંગ એફ એક્સ જીરો હવે આ એફ એક્સ કઈ જીરો થાય એ વિચારવાનું એફ એક્સ કઈ જીરો થાય તો કે આ બે ની વેલ્યુ સરખી હોય તો લોઅર લિમિટ અને અપર લિમિટ સરખી હોય ત્યારે આ શક્ય બને એટલે એક્સ બરાબર આપણને બે મળશે તો હવે આપણે જો ધ્યાન દો એ બધી ચર્ચા લખી દઉં છું આપણને જી ડેશ જીરો પૂછેલ છે એનો મીનિંગ શું થયો એફ એક્સ બરાબર જીરો થવું જરૂરી છે મગજમાં આવે છે દીકરા હા હવે એફ એક્સ કઈ જીરો થાય અર્થાત એફ એક્સ ત્યારે જીરો થાય તો રકમ પરથી ઇન્ટીગ્રેશન ટુ રેસ ટુ એક્સ માં x બરાબર 2 હોય તો fx બરાબર 0 થશે જો આ મહત્વનું છે દીકરા ચાલો હવે રકમ શું છે હવે રકમ એફ એક્સ બરાબર ઇન્ટીગ્રેશન ટુ રેસ ટુ એક્સ ડીટે અહીંયા તમારે કઈ એટલે કઈ સાદુ રૂપ આપવાનું જ નથી બાળકો હવે બંને બાજુ કારણ કે એફ ડેશ જોઈ છે એટલે બંને બાજુ વિકલન લેતા બંને બાજુ વિકલન લઈએ ને એટલે શું થશે ખબર આ સંકલન ની પ્રક્રિયા છે હવે અહીંયા વિકલન કરીએ એટલે એ બંને દૂર થઈ જાય એટલે અહીંયા થશે એફ ડેશ એક્સ કારણ કે એ અહીંયા જોઈ છે આપણે એટલે એવું કર્યું છે બાળકો અને અહીંયા થઈ જાય વન અપોન રૂટ વન પ્લસ ટી ની ચાર ઘાત પણ એ ટી ન રહે એમાં ચલ પરિવર્તન થઈ જાય એક્સ ની ચાર ઘાત કારણ કે આપણે તો એક્સ ના સંદર્ભમાં વિકલન કર્યું છે બસ પૂરું થઈ ગયું હવે આ મૂલ્યની જરૂર છે અને આમાં આપણે એફ ડેશ ટુ લઈ લઈએ જવાબ સુધી પહોંચી ગયા જીવો દીકરા હવે એફ ડેશ ટુ વન અપોન રૂટ વન પ્લસ ટુ નો સ્ક્વેર વન અપોન રૂટ સેવન તો એક પરથી આને નંબર આપી દે એક હવે એક પરથી જવાબ આવ્યો દીકરા જી ડેશ હવે એફ ઓફ એક્સ ને સ્થાને જીરો થઈ ગયું વન અપોન એફ ડેશ એક્સ તેથી જી ડેશ જીરો બરાબર વન અપોન વન અપોન રૂટ સેવન્ટી એટલે છેદનો છેદ અંશમાં આ આપણો જવાબ છે બાળકો જોયો આ દાખલો કેવો છે ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ